कहावत है कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते हैं। प्रलय तो नहीं, परंतु कोरोना महामारी में शिक्षण कार्य बंद होवाथी बाळको वाचन और लेखन की कला भूली न जाए ते माटे शिक्षा की ज्योत जाळवानो प्रयास करीने सुंदर निर्माण कर्युं छे अने तेमना विचार की असर पण जोवा मळी रही छे। छेल्લા સવા વર્ષથી કોરોના મહામારી તેનો કહેર વરસાવી રહી છે અને કોરોના મહામારીને પગલે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવી છે અને એક સમય બાળકોની ચીચિયારીથી ગુંજતી શાળાઓ સુમસામ ભાસી રહી છે। બાળકો પણ છેલ્લા સવા વર્ષથી શાળાઓમાં પહોંચ્યા નથી, ત્યારે હવે મોટો પ્રશ્ન એ સર્જાયો છે કે શાળાઓમાં ભૂલકાઓ ન જતા હોવાથી બાળકો શિક્ષણ કાર્ય ભૂલી શકે તેવો ભય ઊભો થયો છે। ત્યારે બાળકો શિક્ષણ કાર્ય ન ભૂલે તે માટે કાંકરેજ તાલુકાના હરિનગર પ્રાથમિક શાળાના એક શિક્ષકે ખાસ પગલું ઉઠાવ્યું છે। નીલમભાઈ પટેલ બાળકોને શેરીમાં શિક્ષણ આપવામાં પહોંચી રહ્યા છે, પરંતુ બાળકોને શેરીમાં ભણાવતી વખતે સ્વાભાવિક છે કે વર્ગખંડ જેવી સુવિધા ન મળી શકે અને બાળકો વાંચન કાર્ય ન ભૂલે તે માટે બ્લેકબોર્ડ ખૂબ જ અગત્યનું છે, પરંતુ શેરીમાં બ્લેકબોર્ડનો અભાવ હોવાથી આ શિક્ષકે પોતાના જ કપડા પર હિન્દી ગુજરાતી મૂળાક્ષરો સરવાળા બાદબાકી જેવા દાખલાનું પેઇન્ટિંગ કરીને બાળકોને ભણાવવા પહોંચી રહ્યા છે અને બાળકો પણ આ શિક્ષકના કપડા પર કરવામાં આવેલા લખાણને જોઈને તેમનું શિક્ષણ કાર્ય ચલાવી રહ્યા છે। અમે જ્યારે શેરી શિક્ષણ કરાવવા જઈએ છીએ ત્યારે શેરીએ શેરીએ અલગ અલગ શેરીઓમાંથી બાળકો આવે છે, પણ જ્યારે શેરી શિક્ષણ કરાવતા હોય ત્યારે ઘણી તકલીફો પડતી હોય છે કે વર્ગખંડ જેવું વાતાવરણ હોતું નથી, બોર્ડ જે બ્લેકબોર્ડ હોય છે એની સુવિધાઓ હોતી નથી, કે શાના ઉપર લખવું એક મોટો પ્રશ્ન થતો હોય છે। તો મને એક વિચાર આવ્યો કેમ ના આપણે રોજબરોજના પહેરાતા કપડાં ઉપર કંઈક અલગ કરીએ, તો મેં બાળકોને જે અઘરા પડતા શબ્દો છે મૂળાક્ષરો છે એનું પેઇન્ટિંગ કર્યું। મૂળાક્ષરો જેવા કે ક્ષ ત્ર જ્ઞ ઉ આ સરવાળાની ક્રિયાઓ બાદબાકીની ક્રિયાઓ આવી ક્રિયાઓ મેં મારા રોજબરોજના પહેરાતા કપડાં ઉપર પેઇન્ટ કરી અને શારીરિક શિક્ષણ કરવા જવાનું નક્કી કર્યું, જેથી કરી જ્યારે હું પ્રથમ દિવસે આ શિક્ષણ કાર્ય કરાવવા ગયો તો બાળકો તો પહેલાં જોઈ અને હસી જ રહ્યા હતા અને એમને આ કરવા પાછળનું કારણ એક જ હતું કે વારંવાર કોઈ શબ્દો એમના માનસપટ ઉપર અથડાય તો એ જલ્દી યાદ રહી જાય છે। જ્યારે હું શેરી શિક્ષણ કરાવતો હોઉં શિક્ષણ કાર્ય કરાવતો હોઉં ત્યારે આ બાળકોનું ધ્યાન સમગ્ર બાળકોનું ધ્યાન મારી તરફ જ હોય છે, આથી આનો ખૂબ સરસ ફાયદો થયો છે બાળકોને। નીલમભાઈ પટેલ અત્યારે તેમની અલગ જ કોઠા સૂઝથી કોરોના કાળ દરમિયાન પણ બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે બાબતે ચિંતિત છે અને બાળકોને અભ્યાસ કરાવવા માટે બાળકોના ઘર સુધી પહોંચી રહ્યા છે। તેમની બાળકોને શિક્ષણ આપવાની લગન ધગસને પગલે હરિનગર ગામના લોકો પણ પ્રભાવિત થઈ ઉઠ્યા છે। કોરોના કાળના મહામારીના કારણે શિક્ષણ બહુ સ્તર નીચે આવ્યું, ખરે સરકારશ્રીએ બહુ અમૂલ્ય પ્રયાસો કર્યા શિક્ષણ લગતું કાર્ય કરવા માટે, પણ ઘેર ઘેર ઓનલાઈન શિક્ષણ ન હોવાથી બાળકો લગભગ ભૂલી ગયેલા હતા કે સ્કૂલ છે કે નહીં, અભ્યાસ ચાલુ છે કે નહીં એવી રીતની। છતાં અમારા હરિનગર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નીલમભાઈ પટેલે અનોખો પ્રયાસ કરી, ઘેર ઘેર શેરી ભણતર કરી, ઘેર ઘેર ઠેર ઠેર વૃક્ષોને છે એક અનોખો સ્ટીકર જબા ઉપર પોતાને સંખ્યા જોડણા શબ્દો ગુજરાતીમાં પછી સરવાળા બાદબાકી એવી રીતે જબા ઉપર ચિત્રીને બાળકોને પ્રયાસ કર્યો જ્ઞાન સાથે ગમત સાથે જ્ઞાન આપવાનો અને અમને વાલી તરીકે પણ ખરેખર અમે જે નહીં કરી શકતા તે અમારા ઘરે આવીને શેરીમાં આવીને નીલમભાઈ સાહેબે બહુ પ્રયાસ કર્યો છે, તો એમને અમારો ગદગદ વંદન આભાર। બાળકના ઘડતરની જવાબદારી શિક્ષક પર રહેતી હોય છે, ત્યારે જે રીતે નીલમભાઈ પટેલ બાળકોના ઘડતરને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે તેવી જ ચિંતા જો દરેક શિક્ષક રાખે તો દેશનું ભાવિ ઉજ્જવળ બની શકે છે।